રાજ્યના મહેસૂલ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા હોય છે, જેમાં આજે માંજલપુર મામલતદાર ઓફિસની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સામાન્ય કામ માટે અરજદારોને ધરમના ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો મળતા મહેસૂલ મંત્રીએ મુલાકાત લીધી હતી અને પેન્ડિંગ કામોની સમીક્ષા કરી હતી. આવકનો દાખલા, વારસાઈ સહિત નાના મોટા કામ માટે મામલતદાર કચેરીએ અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે. એક કામ પૂરું કરવામાં 3-4 મહિનાનો સમય લગાડતા કર્મચારીઓની વારંવારની ફરિયાદો મળી હતી. એટલું જ નહીં, સરકારી કચેરીઓમાં એજન્ટોનો પણ રાફડો ફાટી નીકળ્યો હતો. આવી અનેક ફરિયાદોને ધ્યાને લઈને આજે રાજેન્દ્ર ત્રિવેદીએ માંજલપુર દક્ષિણ વિભાગની મામલતદાર કચેરીએ ઓચિંતી મુલાકાત લેતા અરજદારોને ધક્કા ખવડાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત સમયે વારંવાર ધક્કા ખાતા એક વૃદ્ધ મહિલાએ મંત્રીશ્રીને રજૂઆત કરતા મંત્રીએ તેઓનું કામ ત્વરિત કરી આપવાની ખાતરી આપી હતી. જ્યારે વૃદ્ધ મહિલા પાસે નર્મદા ભવન જવાના ભાડાના રૂપિયા પણ ન હતા, જેથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓના ખિસ્સામાંથી વૃદ્ધ મહિલાને ભાડું આપ્યું હતું. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાતમાં વિગતો બહાર આવી છે. દક્ષિણ ઝોન કચેરીમાં જંત્રીમાં વિસંગતતા જોવા મળી છે. જંત્રીના બે ભાવ હોવાનું બહાર આવ્યું છે. એક કેસમાં જ 9 કરોડનું નુકસાન આવ્યું હોવાની વિગતો મળી આવી છે. જંત્રીનો ભાવ દસ્તાવેજમાં ફેરફાર લાગતા છેલ્લા 2 વર્ષના દસ્તાવેજ તપાસવા આદેશ કરવામાં આવ્યો છે. જેની પણ જંત્રી ઓછી લેવાય હોય તેની જંત્રી તાત્કાલિક લેવાની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હું 4-5 દિવસથી ધક્કા ખાતી હતી છોકરી માટે, તો આજે નહીં કાલે નહીં, પેલી ઓફિસમાં જાઉં પેલી ઓફિસમાં જાઉં એવું કહેતા હતા. પછી પાછા આજે તો હું એમને નીકળી આવી, પછી મને એમ થયું કે આ ઓફિસમાં જઈને ચાલો પૂછપરછ કરીએ. તો નસીબ મારું સારું હતું કે સાહેબને હું મળી ગઈ, તો મારી વાત કરી અને સાહેબે મને કીધું તમને આજની આજ થઈ ગઈ. હા, 50 રૂપિયા આપ્યા મને જાતિનો અને આવક જાવકનો. મને બહુ ખુશ અને આનંદ થશે. મારી છોકરીએ છોકરી માટે નીકળશે, આનંદ થઈ જશે. હું પણ ખુશ થઈશ અને મારી છોકરીને ખૂબ આગળ ભણવાનો વિચાર છે અને હું પણ ભણાવવા માટે વિનંતી કરું છું. હું હલવાલ નાકા માંજલપુરમાં રહું છું, હું મજૂરી કરું છું. મારા વિભાગ પાસે અને મારી પાસે મહેસૂલમાં વડોદરાની આ દક્ષિણ મામલતદારની કચેરી સાથે આવેલી સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ નોંધણીની કચેરી, તેમાં કેટલીક વિસંગતતાની માહિતી મળી. એ વિસંગતતા અને એ ક્ષતિ કેટલી છે એની ચકાસણી કરવા માટે અમે પુરાવા સાથે આવેલા, અને એ બાબત એવી ધ્યાનમાં આવી છે કે કુલ 3 જગ્યાઓ ગામો એવા છે, જાંબુવા, તાંડલજા અને તરસાલી, કે એ ગામોની જે જંત્રી છે એ જંત્રીમાં વિસંગતતા જોવામાં આવી અને જંત્રી 6500 રૂપિયા એને બદલે 2500 રૂપિયા એવું પણ જોવામાં આવ્યું. બે જંત્રી હોવી તો ન જોઈએ, પરંતુ ઓનલાઈન ગરવી ગુજરાતમાં અને અધિકારીઓ પાસેથી આ 3 ગામોમાં આવી વિસંગતતા જોવા મળી. એના કારણે વિભાગે અગાઉ ચિંતા કરી અને માહિતી આપેલી તમામ સબ રજિસ્ટ્રારોને કે જંત્રીની વિસંગતતા હોય તો માર્ગદર્શન મેળવી લેવું, અથવા તો જે જંત્રી સૌથી વધારે હોય એ જ ગણવી, ઓછી ગણવી નહીં. પરંતુ કેટલાક સંજોગોમાં, ચાહે એ બહુ જ મોટી ક્ષતિના ભાગરૂપ, બેદરકારીના ભાગરૂપ અથવા તો બદઇરાદાપૂર્વક પણ, કદાચ વિભાગમાં કોઈ કે ઓછી જંત્રીમાં દસ્તાવેજો નોંધવાની પ્રક્રિયા કરેલી છે, આ બાબત ગંભીર રીતે તપાસ માંગી લે છે. અને આજે અમે અમારી પાસે જે કેસો હતા એ કેસોમાં માત્ર 4 કેસની અંદર આ જંત્રીની વિસંગતતા
साची ठरेली छे। किंमतनी दृष्टिए गणीए तो लगभग 11-12 करोड़ रुपया ओछी जंत्री ओछी रकम दस्ता चार केसनी अंदर आ जंत्रीनी विसंगतता साची ठरेली छे। किंमतनी दृष्टिए गणीए तो लगभग 11-12 करोड़ रुपया ओछी जंत्री ओछी रकम दस्तावेज करनार पासे थी लेवामां आवेली छे। सरकार ने एटली खोट गयेली छे, परंतु विभागनी खूब पेचीदी नजर में अने महसूल नी अंदर अमारा संयुक्त प्रयास थी अमे एवो प्रयत्न करीए छे के क्यांय पण क्षति रही गई होय अथवा बधी रादो होय तो ए शोधी काढवी, सरकारनी आवकमां वधारो थाय, सरकारनी आवक भूलथी के बेदरकारी थी के बधी रादाथी नुकसान न थाय ए जोवानी फरज छे। अने फरजना भागरूप माहिती मळतानी साथे अधिकारीओनी टीम लईने अमे आव्या छे अने आ ऑफिसनी चकासणी करी छे। अमने आ पांच चार थी पांच दस्तावेजों नी अंदर आ जंत्री ओछी लेवायानु स्पष्ट जणाई आव्युं छे। एक दाखला तरीके जंत्री लेवावी जोईती थी 8,000 ना भावथी, लेवाई छे 4,000 ना भावथी, परंतु ते प्लॉट नाना छे एटले अमे अहींया अधिकारी जे मुख्य अधिकारी श्री स्टेम्पना માન્ય દિનેશભાઈ પટેલ પણ સાથે આવેલા છે અને અમે અહીં જ નિર્ણય લીધો છે કે છેલ્લા 6 વર્ષના તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને જે જંત્રી ઊંચી હશે એ તાત્કાલિક ખૂટતી જંત્રીના સ્ટેમ્પ ભરવા માટેનો હુકમ કરવામાં આવશે અને તે પ્રમાણે લોકોએ ભરી દેવા, લોકો સામેથી આવીને ભરશે તો એવું સમજાશે કે આ ક્ષતિ થયેલી છે, પરંતુ બદઇરાદાપૂર્વક છુપાવેલી હશે તો એ પણ ખ્યાલમાં આવશે। કારણ કે એક જ વ્યક્તિએ જો વારંવાર ઓછી જંત્રીથી દસ્તાવેજ કરાવ્યા હોય તો તેમાં તેનો બદઇરાદો સ્પષ્ટ જણાય છે। જંત્રીની વિસંગતતાનું કારણ આપીને એ છટકી શકશે નહીં। અમારો પ્રયાસ છે મહેસૂલનો, મહેસૂલ વિભાગનો તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે અને આપણા માધ્યમથી પણ તમામ સબ રજિસ્ટ્રારશ્રીઓને આ સૂચના પહોંચી રહી છે કે જંત્રીની અંદર વિસંગતતા હોય તો સરકારનું માર્ગદર્શન, જે તે વખતે એકવાર જંત્રી ફ્લોટ થઈ હોય ઓનલાઈન એ તો અંદર રેકોર્ડમાં રહી જ ગઈ, પરંતુ જ્યારે એની પુનર્વિચારણા થઈ હશે અમારી ધારણા એ છે, કારણ કે અત્યારે હજુ પ્રાથમિક તબક્કો છે અને તે વખતે જ્યારે વિચારણા થઈને ફાઇનલ થયું કે આ જંત્રી આ ગણવી આ ગામની, એ જંત્રી વધારે છે, જંત્રી દસ્તાવેજમાં જ્યારે ચકાસણી માટે આવે ત્યારે જે તે અધિકારી જે ઓનલાઈન જુએ અને લોકો પણ તકરાર કરતા હોય છે એવી માહિતી મળી છે કે આજની તારીખમાં છેલ્લા 1 વર્ષથી જે અહીંયા અધિકારી શ્રી આવ્યા છે એમણે કહ્યું કે જ્યારે પણ જંત્રીનો ભેદ મેં જોયો છે તો ઓછી જંત્રી નહીં પરંતુ જે વધારાની જંત્રી છે રકમ એ જ પ્રમાણે મેં દસ્તાવેજ નોંધ્યા છે, એટલે એમનું કામ ખૂબ સુચારું અને સારું થયું છે, એમને અભિનંદન પણ આપ્યા છે અને એ કારણે જ અમે 6 વર્ષની તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાના છે, એટલે ક્યાંય નુકસાન સરકારનું જાય નહીં એની કાળજી લેવાના છે। આજે જ સૂચના આપી દીધી અને આપના માધ્યમથી પણ આપી દઈએ છીએ કે બે કોઈ પણ જગ્યાએ આવી વિસંગતતા તમને દેખાય તો જે મહત્તમ જંત્રી હોય તે જ પ્રમાણે દસ્તાવેજના પૈસા સર જમા લેવા, એ પ્રમાણેની સૂચના આજે જ જારી કરી દઈએ છીએ। એની ચકાસણી કર્યા પછી એ નક્કી થાય અને આપણે જાણકારી આપીએ છીએ કે અમારી વિચારણામાં છે આ એક વાત વિચારણામાં છે કે એક સીટ બને મહેસૂલ વિભાગની, એમાં એના અધ્યક્ષ રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ, જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના હોય, એમાં એક DYSP કક્ષાના પોલીસ અધિકારી હોય, એમાં મહેસૂલના કોઈ IAS અધિકારી હોઈ શકે
અને આવી એક કમિટી બને એમાં એક મામલતદાર રિટાયર્ડ હોઈ શકે જે એમને સપોર્ટ કરે ટેકનિકલી, અને કોઈ પણ ગંભીર ફરિયાદ જે અમારી પાસે આવે એ ફરિયાદ અમે આવી સીટને મોકલીશું કે જે એમાં ચકાસણી કરીને જે ગુનાહિત વાત માલમ પડશે તો એની સામે ફોજદારી પગલાં લેવા સુધા એ અધિકારીઓની વિરુદ્ધની ફરિયાદ હોય તો પણ લેવામાં આવશે. પણ સીટ એ જે બનશે એની સીધી કોઈ ફરિયાદ એને નહીં મોકલી શકે, એ અમારે ત્યાં ચડાઈને જશે. જંત્રી તમારી પાસે બે જાતની મળી આવે તો જે વધારે હોય તે રકમનો જ દસ્તાવેજ કરાવવાનો રહેશે. એ ઉપરાંત અમે મામલતદાર કચેરીની પણ ચકાસણી કરી છે, મામલતદારના વહીવટ સંદર્ભમાં ચકાસણી કરી છે જ્યાં અમને પૂર્ણ સંતોષ થયો છે. કોક અરજદારો પણ મળ્યા છે, ગરીબ અરજદાર મળ્યા છે, એમને સહાયરૂપ થવાની ભાવનાથી એમની અજ્ઞાનતાને કારણે અહીંની ઓફિસમાં ધક્કા ખાતા હતા, પરંતુ આજે એમને પૂરું માર્ગદર્શન મળ્યું છે અને જ્યાં ત્યાંથી એમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ આવે એના માટેની પણ સૂચના આપી દીધેલી છે. કેટલાક એવા પણ પ્રશ્ન આવ્યા છે કે સૂચિત સોસાયટીની બાબતમાં એપ્લિકેશન્સ લેવામાં, અરજી લેવામાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ રહી છે, તો જે તે અધિકારીઓને પણ સૂચના આપી દઈશું કે તેમણે આવી અરજીઓ લેવાની હોય, થતી હોય તે લેવી અને એના પર એક્ટ અપોન કરવું અને સરકાર પાસે એ બધી વિગતો મોકલી આપવી.